ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે સંજાણ મેમોરિયલ કોલમ ખાતે દેશ અને દુનિયાથી મોટી સંખ્યામાં આવેલા પારસી બંધુઓએ જાદે રાણા રાજાને યાદ કરી કીર્તિસ્તંભ સમક્ષ નમન કરી પરંપરાગત રીતે ધાર્મિક તેમજ અન્ય કાર્યક્રમો દ્વારા સંજાણ ડેની ઉજવણી કરી હતી. ધર્મની રક્ષાના કાજે આજથી 1300 વર્ષ પૂર્વે પારસીઓના વડવાઓ નેરિયોસિંહ ધવલ નામ કદસ્તુરાન દસ્તુરની આગેવાની હેઠળ ઈરાનથી પોતાના ધર્મને બચાવવા દરિયાઈ માર્ગે હિન્દુસ્તાનના સંજાણ બંદરે આવી પહોંચ્યા હતા. તે સમયના સંજાણ રૂરાજા જાદે રાણાએ પારસીઓને આશરો આપ્યો હતો. તે ઉપકારને કદી નહીં ભૂલવાની નેમ રાખનાર પારસી બિરાદરો આજે પણ જાદે રાણાના ઉપકારને ભૂલ્યા નથી. પારસીઓ સંજાણ હિન્દુસ્તાની ભૂમિ ઉપર પારસી સહેનશાહ કેલેન્ડર મુજબ 52 રોજ 13 મહિનામાં આવ્યા હતા. તે દિવસ અને જાદે રાણાનો આભાર માનવા સંજાણ ખાતે વર્ષોથી પારસીઓ ભેગા મળે છે. 1917માં સંજાણ ખાતે સંજાણ મેમોરિયલ કોલમ નિર્માણ કરવામાં આવ્યો હતો. તે સ્થળે 20 નવેમ્બર વર્ષ 2000માં પારસીઓનો ઇતિહાસ દર્શાવતો દસ્તાવેજ જમીનની અંદર દાટવામાં આવ્યો હતો, જેને ટાઈમ કેપ્સુલ તરીકે ઓળખવામાં આવે છે. સંજાણ મેમોરિયલ કોલમ કમિટીના વ્યવસ્થાપના હેઠળ સંજાણ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુરે પારસી કોમને લગતા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. પારસીઓની ઘટતી જનસંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આજે વર્ષોથી આ દેશમાં જ્યારથી પારસીઓ આવ્યા છે, 1391 વર્ષની ઉપરથી પારસીઓ આ દેશમાં આવ્યા અને આ દેશના ભૂમિપુત્રોએ જે પારસીઓને સહારો મળ્યો અને તેને કારણે જ આજે પારસી પ્રજા આ દેશનો ઉપકાર માનવાને માટે દર નવેમ્બરની આ તારીખ 16 તારીખે અહીંયા હાજર થાય છે, આ દેશનો ઉપકાર માને છે. અને ખરેખર બી અમે લોકો એટલા હેપી છીએ કે આ ભૂમિએ જે અમને સહારો આપ્યો અને આ ભૂમિએ જે અમને અમારી પારસી કોમની વસ્તીમાં અને પારસી કોમની દરેક ઉન્નતિમાં આ જે આ દેશે જે મદદ કરી છે એ બદલ ખરેખર બી આ દેશનો અમે લોકો ખાસ ઉપકાર માનીએ છીએ. બીજું કે આ જે સંજાણ ડે ઉજવાઈ રહ્યો છે, સંજાણ ડે જે ઉજવાઈ રહ્યો છે એ ખરેખર બી પારસી કોમને ગેટ ટુ ગેધર બી મળે અને સાથે આખા હિન્દુસ્તાન દેશમાંથી અને પરદેશથી પારસીઓ આવે અને આ ભૂમિનો ઉપકાર માને એ રિયલ ઇન્ટેન્શન છે અમારું અને તેને માટે આ જે બધા સામે ભેગા બન્યા છે. સંજાણની ભૂમિ ઉપર પારસીઓ આવ્યા હતા અને જાદવ રાણાએ અમને આશરો આપ્યો હતો. તેના કોમેમોરેશનમાં અને તેની યાદગીરીની અંદર છેલ્લા 100 વર્ષથી લોકલ પારસી સંજાણ કમિટીએ આ પ્રોગ્રામ ઉજવવાનું શરૂ કર્યું હતું અને તે હજુ ચાલુ છે. આ પ્રોગ્રામનો અને આ એનો મહત્વ એટલો જ કે પારસીઓને હંમેશા યાદ રહે કે આ ધરતીની ઉપર સૌથી પહેલાં પારસીઓ હિન્દુસ્તાનની અંદર અહીંયા આવ્યા હતા અને અહીંયાથી પારસીઓનો વસવાટ શરૂ થયો હતો. 700 વર્ષ સુધી અહીંયા આ ધરતીની ઉપર પારસીઓ રહ્યા હતા અને સૌથી મોટામાં મોટું મંદિર જે પારસીઓનું છે આતેશ પેરામ જે ઈરાન છે ઉદવાડાની અંદર તે સંજાણની ભૂમિની ઉપર પ્રગટાવવામાં આવ્યું હતું. એનો આ મહત્વ અને પારસીઓના સમાજની અંદર એક જાતનું જાગૃત રહે તે માટે આ કોલમ સંજાણ સ્તંભ ઊભો કર્યો હતો જેની ઉદ્ઘાટન 1920ની અંદર થઈ હતી અને આ સ્તંભની સાથે સાથે અંદર બીજું કેપ્સ્યુલ મૂકવામાં આવ્યું છે જે છેલ્લા 1990ની અંદર સાલમાં થયું હતું જેની અંદર દરેક પારસીઓનું દરેક વસ્તુ અને દરેક ચીજ જે પારસીઓની યાદગીરી હોય તે અંદર મૂકવામાં આવે છે. એ જ પ્રસંગે અને આ હર સાલ આ પ્રસંગ ઉજવાય છે અને પારસીઓ અહીંયા એકત્ર થાય છે. સંબંધવાર થાય અને બધા હસી ખુશીથી વિદાય લે. પોપ્યુલેશન હા, પારસીઓનું પોપ્યુલેશન વધતું છે. મેઇન રીઝન છે કે આપણે જે મેઇન એજ ફેક્ટર જે છે એમાં અમે લગ્ન નથી કરતા. ફોર એક્ઝામ્પલ 30 વર્ષ હોય પહેલાં આપણે કરિયર કરીએ અને પછી લગ્ન કરીએ. જે મેઇન ફર્ટિલિટીનો પીરિયડ છે એ ચાલી જાય છે, એના લીધે ઘણાઓને બચ્ચા નથી થતા અને ઘણાઓ મેરેજ પણ નથી. હવે મોદી સાહેબની ગવર્મેન્ટ છે ખૂબ સહકાર આપે છે આપણને, જીઓ પારસી
કરીને એક મૂવમેન્ટ ચાલુ કરેલી છે. એમાં અરાઉન્ડ 12 crores આપેલા છે. એ ફર્ટિલિટીનો કોઈ બી હિસાબે પ્રોબ્લેમ્સ હોય તો એમાં એ લોકો હેલ્પ કરે છે અને પૈસા પણ એ લોકો જ આપે છે. અને બીજા ઘણા બધા વર્કશોપ્સો રાખે છે જેના થ્રુથી આપણે પોપ્યુલેશન કેમ વધારી શકીએ એ રાખીએ. હમણાં વેમાં અરાઉન્ડ 150 ચિલ્ડ્રન ઓલરેડી જીઓ પારસીમાંથી થઈ ગયા. ઉમરામ તાલુકામાં સંજાણ ગામે પારસી ફેલાવેલા ઉદવાડા બી છે બાજુમાં. તો આપણા તાલુકા વિસ્તારમાં પારસીનું પોપ્યુલેશન કેટલું છે? આપણા તાલુકામાં તો ખૂબ જ ઓછું હશે, લગભગ 100 તો હશે. નારગોમમાં થોડુંક વધારે પોપ્યુલેશન છે, પણ હવે બધા યંગસ્ટર્સ જે છે બધા જ બહાર ચાલી જાય છે, લાઈક બોમ્બે સેટલ થવાનું હોય પછી ગામડામાં કોઈને ખાસ રહે. એ લોકોના પરિજનોના બાપ દાદાના મકાનો અહીંયા છે? હા, અહીંયા છે અને ઘણા બધા બંધ પડે છે. પણ એની પછી 1981 થી મારા પપ્પા અને નરીમાન બલસારા, મારા પપ્પા રોઇન્ટન ડબિયાવાલા, એ બંને વિચાર કર્યો કે આપણે કઈ તો કરીએ કે સંજાણ લોકો આવે અને યાદ કરે કે અહીંયા એટલું બધું થયેલું હતું. એટલે એ બહાને 1981 ફર્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામ કીધેલો હતો, જ્યારે લગભગ 6000 ઉપર લોકો આવેલા. અને એ વર્ષ પછી અમે દર વર્ષે આ પ્રોગ્રામ વિધાઉટ ફેલ કર્યો. 1981 તમારા ફાધરે આ બીડું ઉપાડેલું, આ પ્રોગ્રામ એક આભાર માનવા માટે, જ્યારે 6000 લોકો આવતા હતા પાસી. એની પછી લગભગ 2000-2500 ઓછું. હમણાં તમે જોતા હો તો યંગસ્ટર્સ પણ ઘણા નથી આવ્યા પ્રોગ્રામમાં, બધા ઓલ્ડીઝ વધારે છે. એટલે થોડું યંગસ્ટર્સ પાર્ટિસિપેટ કરે તો આપણું પારસી પોપ્યુલેશન વધશે.